નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119.15 મીટરે પહોંચી. ડેમ સત્તાવાળાઓ ડેમની વધતી જતી સપાટી પર સતત ચામતી નજર રાખી રહ્યા છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં પાણીની ધીંગી આવક થઈ છે અને તેના પગલે રાજ્યના 206 ડેમો અડધા કરતાં પણ વધુ ભરાઈ ગયા છે, જેના કારણે જળસંકટ હરવું બની ગયું છે. છેલ્લા 5 વર્ષમાં જળાશયોમાં સૌથી વધુ જળસંગ્રહ થયો છે. રાજ્ય સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે 2020માં જળાશયોમાં 7,216.8 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો. 2021માં આ આંકડો 5,674.6 મિલિયન ક્યુબિક મીટર હતો. આ વખતે 8,157.4 મિલિયન ક્યુબિક મીટર જથ્થો ડેમોમાં ઉપલબ્ધ થયો છે. નર્મદા ડેમ સિવાયના 206 જળાશયોમાં છેલ્લા 4 દિવસમાં 1,806 મિલિયન ક્યુબિક મીટર પાણી ઠલવાયું છે, જે 2006માંથી 37 જળાશયોમાં 90%થી વધુ જળસંગ્રહ થઈ ગયું છે, જ્યારે 17 ડેમોમાં 80-90%ની વચ્ચે જળસંગ્રહ થયો છે. તમામ 206 જળાશયોને ધ્યાને લેવામાં આવે તો કુલ જળસંગ્રહ 51.61% થવા જાય છે. નર્મદામાં જળસંગ્રહ 49.77% છે. 206માંથી 25 ડેમો સંપૂર્ણ સલકાઈ ગયા છે અને ઓવરફ્લો થઈ ગયા છે. 8 ડેમોમાં 99% પાણી આવી ગયું છે. મહત્ત્વની વાત એ છે કે કચ્છના 20માંથી 13 ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. પોરબંદરના 3, નવસારી અને રાજકોટના 2 અને નર્મદા, દેવભૂમિ, દ્વારકા, જામનગર, છોટાઉદેપુર તથા તાપી જિલ્લાના 1-1 ડેમ ઓવરફ્લો થયો છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા.